स्टूडेंट्स, ग्रेड टू, सब्जेक्ट मैथ ની અંદર ચેપ્ટર નંબર 6 પગની ચાપ। આપણે આગળના વિડિયોમાં શું જોયું હતું? તો આકારો ગણ્યા હતા અને તે આકારોના અંક કેટલા થાય છે એ આપણે લખ્યા હતા અને તે આકારની અંદર આપણે અલગ અલગ આકારોની અંદર રંગ પણ પૂર્યા હતા, બરાબર। ત્યાર પછી હવે આપણે એક ચેપ્ટરની અંદર આપણે એક નવો ટોપિક જોવાનો છે, એમાં જુઓ। સૌથી પહેલા આપણે શું કરીશું, સૂચના વાંચી લઈશું। નીચેની તમે જોયેલી વસ્તુઓને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે? વસ્તુઓના નામને તેના આકાર સાથે જોડો। તો અહીંયા આપણે સૂચનામાં શું કીધું છે કે એક સફેદ કોરો કાગળ લેવાનો છે અને અહીંયા વસ્તુઓ લખેલી છે, એ વસ્તુઓને આપણે સફેદ કોરા કાગળ પર મૂકવાની છે અને પછી એને આકાર આપવાનો છે। તો એ આકાર આમાંથી કયા આકારનો બને છે તો એની સાથે આપણે જોડવાનું છે। તો ચાલો જોઈએ। તો અહીંયા વસ્તુ આપેલી છે અને અહીંયા આકારો આપેલા છે, એમાં સૌથી પહેલા વસ્તુ કઈ આપેલી છે? ગ્લાસ। તો ગ્લાસનો આકાર કેવો હોય? આપણે ગ્લાસને કાગળ ઉપર મૂકી અને આમ દોરીશું તો કેવો આકાર મળશે આપણને? ગોળાકાર। કયો મળશે? ગોળાકાર, એટલે કે વર્તુળાકાર મળશે। તો આપણે આ ગ્લાસને કોની સાથે જોડીશું? વર્તુળાકાર સાથે, બરાબર। ત્યાર પછી છે સાપ સીડીનો પાસો। હવે સાપ સીડીનો પાસો છે તો એ પાસાને મૂકીને આપણે આવી રીતે દોરીશું, કાગળ ઉપર પાસો મૂકીશું અને પેન્સિલથી એને દોરીશું તો આપણને કયો આકાર મળશે? ચોરસ આકાર। સાપ સીડીના પાસાનો આકાર આપણે આગળ જોઈ ગયા છીએ, તો કયો આકાર બને? ચોરસ। તો અહીંયા સાપ સીડીનો પાસો છે તેને આપણે ચોરસ આકાર સાથે જોડીશું। ત્યાર પછી છે બોટલનું ઢાંકણું। હવે બોટલનું ઢાંકણું પણ કેવું હોય, નાનું કે મોટું ગમે તેવું હોય, પરંતુ એનો આકાર કેવો બને? ગોળ, વર્તુળ બને। એને આપણે કાગળ પર મૂકી અને આમ દોરીશું તો કયો આકાર મળે આપણને? વર્તુળાકાર। તો અહીંયા આપણે બોટલનું ઢાંકણ એને વર્તુળાકાર સાથે જોડીશું, બરાબર। ત્યાર પછી છે પોસ્ટકાર્ડ। હવે પોસ્ટકાર્ડ એટલે કે જે ચોરસ કાગળ આવે છે તે લંબચોરસ આકાર કેવો ધરાવે છે? તે લંબચોરસ આકાર। તો આપણે લંબચોરસ આકારની પોસ્ટકાર્ડને આપણે લંબચોરસ આકાર સાથે જોડીશું, બરાબર। ત્યાર પછી છે પીઝાનો ટુકડો। તો પીઝાનો ટુકડો તમે જાણતા જ હો છો, બરાબર। તો પીઝાનો ટુકડો કેવો આકાર ધરાવે છે? ત્રિકોણ આકાર, બરાબર। તો આપણે પીઝાના ટુકડાને ત્રિકોણ આકાર સાથે જોડીશું। ત્યાર પછી છે સીડી અને ડીવીડી। તો આપણે સીડીને મૂકી અને દોરીશું તો કેવો આકાર મળશે? ડીવીડીને પણ એવી રીતે દોરીશું તો કયો આકાર મળે? વર્તુળાકાર। તો આપણે અહીંયા સીડી અને ડીવીડીને વર્તુળાકાર સાથે જોડીશું। ત્યાર પછી છે હેંગર। તો હેંગર એક એવા આકારનું હોય છે તો ત્રિકોણાકાર, હેંગરને મૂકીને દોરીશું તો કેવો આકાર બનશે? ત્રિકોણાકાર। તો આપણે અહીંયા હેંગરને પણ કોની સાથે જોડીશું? ત્રિકોણાકાર સાથે। ત્યાર પછી છે માચિસ બોક્સ। હવે માચિસ બોક્સ પણ કેવો આકાર ધરાવે છે? લંબચોરસ। માચિસ બોક્સને દોરીશું તો કેવો આકાર મળશે આપણને? લંબચોરસ આકાર। ત્યાર પછી છે સાપ સીડીનું બોર્ડ। તો સાપ સીડીનું બોર્ડ એ કેવા આકારનું હોય છે? તો ચોરસ આકાર। તો આપણે સાપ સીડીના બોર્ડને ચોરસ આકાર સાથે જોડીશું। હવે આવશે નાનો અરીસો। તો અહીંયા આપે છે જો નાનો અરીસો, તો નાનો અરીસો કયો આકાર દર્શાવે છે? તો જોઈએ લંબચોરસ આકાર, બરાબર। તો નાના અરીસાનો આકાર આપણને કેવો મળે? લંબચોરસ આકાર। ત્યાર પછી છે બમણી। તો બમણીને આપણે પેપર પર મૂકી કાગળ પર મૂકી અને દોરીશું તો કયો આકાર મળશે? ગોળાકાર, એટલે કે વર્તુળાકાર મળશે। તો બમણીને આપણે ક્યાં જોડીશું? વર્તુળાકાર જોડીશું। ત્યાર પછી છે ડસ્ટર। તો ડસ્ટરનો આકાર કેવો હોય? લંબચોરસ, બરાબર। તો ડસ્ટરને આપણે મૂકીશું તો કેવો આકાર મળે આપણને? લંબચોરસ। તો અહીંયા આપણે ડસ્ટરને ક્યાં જોડીશું? લંબચોરસ આકાર સાથે જોડીશું। ત્યાર પછી છે ચોક બોક્સ। હવે ચોકનું બોક્સ કેવું આવે? તો ચોરસ આકાર,
કેવો આકાર ધરાવે છે ચોકનો બોક્સ? ચોરસ આકાર. તો આપણે ચોક બોક્સને ચોરસ આકાર સાથે જોડીશું. બરાબર. ત્યાર પછી છે હાથ રૂમાલ. હવે હાથ રૂમાલ કેવો આવે? ચોરસ. એનો આકાર કેવો હોય? ચોરસ. તો એનો આકાર આપણે કેવો મળે? ચોરસ. તો હાથ રૂમાલને આપણે કયા આકાર સાથે જોડીશું? ચોરસ આકાર સાથે. તો અહીંયા હાથ રૂમાલને આપણે ચોરસ આકાર સાથે જોડીશું. ત્યાર પછી છે નોટબુકનું પેજ. હવે નોટબુકનું પેજ કેવું હોય? તો એ પણ કેવો આકાર ધરાવે? લંબચોરસ. નોટબુકનું પેજ આપણે દોરીએ તો કેવું હોય? લંબચોરસ આકાર ધરાવે. તો અહીંયા આપણે નોટબુકના પેજને કોની સાથે જોડીશું? લંબચોરસ સાથે. અહીંયા લંબચોરસ સાથે આપણે જોડીશું. ત્યાર પછી છે ધજા. તો ધજા કેવો આકાર ધરાવે છે? ત્રિકોણ આકાર. ધજાનો આકાર કેવો હોય? ત્રિકોણ આકાર. તો ધજાને આપણે ત્રિકોણ સાથે જોડીશું. તો અહીંયા આ ધજાને આપણે ત્રિકોણ સાથે જોડ્યું. ત્યાર પછી છે વાટકો. હવે વાટકો જેને આપણે એની અંદર જમી શકીએ છીએ, કંઈ વાનગી મૂકી શકીએ છીએ, એવો જે વાટકો હોય છે એ આપણે ઊંધો પાડીએ અને એનો આકાર બનાવીએ તો કેવો આકાર બને? વર્તુળાકાર. તો કેવો બને છે? વર્તુળાકાર. તો વાટકાને આપણે કોની સાથે જોડીશું? વર્તુળાકાર સાથે, એટલે કે ગોળાકાર સાથે. ત્યાર પછી છે બિસ્કિટ. તો બિસ્કિટનો આકાર કેવો હોય? એકદમ ચોરસ હોઈ શકે નહીં, એનો આકાર કેવો હોય? લંબચોરસ બતાવે છે. તો અહીંયા બિસ્કિટને આપણે લંબચોરસ આકાર સાથે જોડીશું. બરાબર. એના પછી આવશે ચાંદલો. તો ચાંદલો એટલે જે આપણે કપાળમાં લગાવીએ છીએ તે ચાંદલો. બરાબર. તો એ ચાંદલો કેવા આકારનો હોય છે? ગોળાકાર, એટલે કે વર્તુળાકાર. તો અહીંયા આપણને આકાર આપ્યા છે. બરાબર. તો અહીંયા ચાંદલો કેવા આકારનો બનશે? વર્તુળાકાર, એટલે કે ગોળાકારનો છે. તો આપણે ચાંદલાને ક્યાં જોડીશું? વર્તુળાકાર સાથે. ત્યાર પછી છે રૂપિયાનો સિક્કો. હવે રૂપિયાનો સિક્કો એ પણ કેવો આકાર ધરાવે? ગોળ. તમે રૂપિયો મૂકો અને પછી એની આજુબાજુ તમે દોરો તો આપણને કયો આકાર મળે? ગોળાકાર મળે, એટલે કે વર્તુળાકાર મળે. તો રૂપિયાના સિક્કાને પણ આપણે ક્યાં જોડીશું? ગોળ સાથે. અહીંયા આપણે ગોળ સાથે જોડીશું. ત્યાર પછી છે રબર. તો રબર જે ઇરેઝર આપણે પેન્સિલથી લખીએ છીએ અને પછી ઇરેઝ કરવા માટે જે વાપરીએ છીએ તે રબર છે. બરાબર. તો એ કેવા આકારનું હોય છે? લંબચોરસ આકાર ધરાવે છે. બરાબર. અને જો પેલું રબર આપણે જોઈએ તો એ ગોળ આકારનું પણ હોય છે. અત્યારે તો ઇરેઝર બધા નવા નવા હોય છે. બરાબર. કોઈ ફ્રૂટની ડિઝાઇનમાં પણ મળે છે, કોઈ ગોળાકારમાં પણ મળે છે અને કોઈ લંબચોરસમાં પણ મળે છે. બરાબર. કોઈ મોબાઈલ ડિઝાઇનમાં મળે છે, એવા ઇરેઝર અલગ અલગ પ્રકારના મળે છે. તો આપણે ઇરેઝરનો આકાર કેવો દર્શાવીશું? લંબચોરસ. તો અહીંયા આપણે રબરનો આકાર લંબચોરસ દર્શાવીશું. બરાબર. ત્યાર પછી છે ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી એ કેવો આકાર ધરાવે છે? એ તો તમારી પાસે હોય જ છે. બરાબર. તો ફૂટપટ્ટી કેવો આકાર ધરાવે? લંબચોરસ આકાર. બરાબર. તો આપણે ફૂટપટ્ટીને તેના લંબચોરસ આકાર સાથે જોડીશું. ફૂટપટ્ટીને પણ લંબચોરસ આકાર સાથે જોડીશું. ત્યાર પછી છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન એ પણ તમે ઓળખો છો, જાણો છો, એનાથી તમે રમી શકો છો. બરાબર. તો એ મોબાઈલ ફોન છે તો એ કેવો આકાર ધરાવે છે? એ પણ કેવો? લંબચોરસ આકાર ધરાવે છે. તો આપણે મોબાઈલ ફોનને પણ કોની સાથે જોડીશું? લંબચોરસ આકાર સાથે જોડીશું. મોબાઈલ ફોનને પણ આપણે લંબચોરસ આકાર સાથે જોડ્યું. હવે નાસ્તાનો ડબ્બો. તો નાસ્તાનો ડબ્બો પણ બે પ્રકારનો હોય છે. બરાબર. લંબચોરસ પણ આવે છે, ચોરસ પણ હોય છે, ત્રણ આકારનો હોય છે અને ગોળ પણ હોય છે. બરાબર. તો આપણે અત્યારે નાસ્તાના ડબ્બાને કયો આકાર દર્શાવીશું? લંબચોરસ આકાર સાથે જોડીશું. નાસ્તાનો ડબ્બો પણ લંબચોરસ આકાર સાથે જોડીશું. ત્યાર પછી છે ચેસબોર્ડ. તો ચેસબોર્ડ એ કેવું હોય છે? કેવો આકાર ધરાવે છે?
चेस नो जे बोर्ड आवे छे ए केवो आकार धरावे छे चौरस आकार बराबर तमे रमी शको छो तमे જોઈ હશે એ ગેમ તે જે આવી રીતે રમવાની હોય છે ચેસ ની તો એનું બોર્ડ કેવું હોય છે ચોરસ તો આપણે ચેસ બોર્ડ ને તેના ચોરસ આકાર સાથે જોડીશું ત્યાર પછી છે ઇંક તો ઇંક નો આકાર કેવો હોય છે લંબચોરસ બરાબર તો ઇંક પણ કેવી હોય લંબચોરસ તો ઇંક ને આપણે તેના લંબચોરસ આકાર સાથે જોડીશું ત્યાર પછી છે 10 રૂપિયાની નોટ 10 રૂપિયાની નોટ એટલે કે અહીંયા 10 ની નોટ એ કેવો આકાર ધરાવે છે તો એ પણ કેવો લંબચોરસ આકાર ધરાવે છે બરાબર તો અહીંયા 10 રૂપિયાની નોટ ને પણ આપણે લંબચોરસ આકાર સાથે જોડીશું બરાબર તો હવે અહીંયા આપણે કેટલાક આકારો જોયા અને આકારો ને અહીંયા વસ્તુઓ જોઈ અને આકારો જોયા તો વસ્તુઓ ને તેમના જે આકાર બનતા હોય એની સાથે જોડ્યા અને બનાવ્યા બરાબર તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું થેન્ક યુ